अमरेली नगरपालिका प्राथमिक शिक्षण समिति द्वारा आर्यभट्ट इंग्लिश मीडियम स्कूल शुरू थाय अने सफल थाय ए सौनी इच्छा होय। आज आपणे अनुभूति कर रहा छीए कि रूपाला साहेबना अध्यक्ष स्थाने जे स्कूलनुं लोकार्पण करवा माटे आपणे सौ अहीं एकत्रित ઐતિહાસિક, જેનું આ બિલ્ડિંગ ભૂતકાળમાં બારી બારણાથી માંડીને આ દિવાલથી માંડીને કોઈ ગમે ત્યારે આવી જઈ શકે એ દ્રશ્ય જોયા હતા, એના બદલે તુષારભાઈના નેતૃત્વમાં મનીષાબેનના માર્ગદર્શનમાં આ સ્કૂલને એક રૂઢી મઢાવીને ગામની જરૂરિયાત પ્રમાણે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ શરૂ કરી છે। આ વિચાર કરવો અને વિચારનું અમલીકરણ કરવું એના માટે હું તુષારભાઈ અને એની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। નાનભાઈ કીધું, અમે સ્કૂલના ક્લાસરૂમમાં ગયા અને જોયું છે, અનુભવ્યું બાળકોને, બાળકોમાં રહેલી શક્તિને, એમના શિક્ષકગણે જે રીતે બાર્ક સીચી છે એ બદલ સમગ્ર શિક્ષકગણને પણ અભિનંદન આપું છું। કૂવામાં પાણી હોય પણ એમાં ડોલ કે કો જો તૂટલો હોય તો અંદર નાખીને ભરીને આવે તો ઉપર ખાલી આવે। બાળકોમાં શક્તિ રહેલી છે, આ શક્તિને ઉપર લાવવી એ કામ શિક્ષકોનું છે અને એમણે ખૂબ સારી રીતે અહીંયા નિભાવ્યું છે। એના માટે હું પુનઃ એમને અભિનંદન આપું છું। મિત્રો, ભાષા પાછળ ગાંડું થવાની જરૂર નથી। દુનિયાના કેટલાક દેશોમાં જવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। જે દેશોના મોટા મોટા નામો આપણે લઈએ છીએ એ દેશના મોટા મોટા નેતાઓ પોતાની લોકલ ભાષા બોલે છે અને એ ભાષાનું ટ્રાન્સલેશન જે અમે ગયા હોય અમારી ટીમ સામે થતું હોય છે। એટલે સૌ પ્રથમ પોતાની ભાષા, માતૃભાષાનું ગૌરવ સાથે આ વધારાની ભાષા શીખીએ છીએ એ માનસિકતા રાખવી જોઈએ। આ માતૃભાષા નથી, આ વધારાની વ્યવહારિક ભાષા માટે આપણે શીખી રહ્યા છીએ અને એ રીતે જો આપણે આગળ વધીશું તો ક્યારેક ઇંગ્લિશ બોલતા પોતામાં અહંકારના મોટી ઉંમરે લક્ષણો દેખાય, એનાથી મુક્તિ મળશે। કારણ કે ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષા વચ્ચે સરખામણી થઈ શકે જ નહીં। તમે માસી બોલશો તો ખબર પડી જવાની કે બાની બેન, મમ્મીની બેન એ માસી, આંટી બોલશો તો આંટી ફઈને કહેશો, માસીને કહેશો, કાકીને કહેશો, ભાભીને કહેશો, કોને કહેશો ખબર જ નહીં પડે। એનું કારણ એ છે, લાંબી વાત નથી કરી, આપણા મૂળાક્ષર 36 વ્યંજન અને આ ગણીને આપણા જે ભાષામાં વાપરીએ છીએ એના કારણે આપણી ભાષા સ્પષ્ટ છે, સ્પષ્ટ દિશા નિર્દેશ આપે છે। ઇંગ્લિશના મૂળાક્ષર 26, એને 26 અક્ષરોમાં જ રમવાનું છે। 26 અક્ષરોમાં જ્યારે કોઈ પણ અર્થ કરે તો પૂરો કાઢી નથી શકતો। આપણું અમદાવાદ જ હતું, પણ એ આપણું વડોદરા જ હતું, પણ એની પાસે ભાષાના અક્ષર પૂરા નથી, એના કારણે અમદાવાદ, બડોદા આ બધા શબ્દોમાં ફેરફારો આવે છે। એટલે સંસ્કૃત ઉપરથી હિન્દી કે ગુજરાતી ભાષા જે ઉતરી આવી છે એના કારણે આપણે આપણી ભાષામાં સ્પષ્ટ નિર્દેશ આપી શકીએ છીએ, સ્પષ્ટ દિશાઓ આપી શકીએ છીએ। અને જ્યાં સ્પષ્ટતા હોય ને ત્યાં સત્યતા હોય છે, દ્વિઅર્થ નથી હોતા, એ દ્વિઅર્થ ન હોય ત્યાં પારદર્શકતા હોય છે અને પારદર્શકતા હોય છે ત્યાં સત્ય હોય છે, સત્ય ત્યાં વિજય હોય છે। અને એટલે માટે તો મહાત્મા ગાંધી હોય કે મોદી હોય દુનિયા ઉપર આજે મોટો પ્રભાવ પાડી રહ્યા છીએ એ ગુજરાતીનું મૂળ કારણ છે। ગુજરાતી સાથે આપણે ઇંગ્લિશ શીખવું છે, એ નિર્ધાર સાથે આગળ વધો, શુભેચ્છા અભિનંદન આપો।